हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आई होप कि आप घर पे अच्छे ही होंगे। आज मैं आपको खो खो के रमत के बारे में बताऊंगी। खो खो तमे लोग बता रमो छो स्कूल में। खो खो भारत की रमत लोकप्रिय रमत है। भारत में लगभग बधा राज्यों में अने मुख्य ग्रामीण विस्तारों में रमाय छे। बे टुकड़ियों में वच्चे एक बीजा ने स्पोर्ट्स करीने पराजित करवानी स्पर्धा योजवामां आवे छे। तेमा एक टुकड़ीनो खिलाड़ी बीजी टुकड़ीना खिलाड़ीने स्पोर्ट्स करे एवी ज रीतने बे टुकड़ी वारा फरती रमे छे। खो खोनी रमत ओछामां ओछा साधनों अने ओछामां ओछा खर्चथी रमाय छे। तेमा फक्त लाकड़ाना बे खूटथी रमी शकाय छे एवुं मानवामां आवे छे। खो खोनी रमत कोई चोक्कस शोधक नथी पण दोड़ा दोड़ी पकड़ा पकड़ी करवामां आवे एवी अद्भुत रमत अने रमणीय छे। रमत विशे कोई ऐतिहासिक आधारों मळ्या नथी। हाल में प्राचीन समय थी भारत महाराष्ट्र विस्तार में खूब ज प्रचलित थी। तेने रथा तथा चिरोई तरीके ओळखवामां आवे छे। जेम के अहींया कने आपे ऊभी खो पण कही सकी अने बेठी खो पण कही सकी। खो खोनी रमत महाराष्ट्र गुजरात मध्य प्रदेश हरियाणा हाल जे राज्यों में खूब ज प्रख्यात छे। खो खोनी रमत 1914 में पुणेना दक्षिण जिमना खाने तेनी स्पर्धानुं आयोजन करी तेने लगता नियमों बनाव्या हता। जेम के कबड्डी में तमे जाणी चूक्या छो के प्रो कबड्डीना नियम पण आवी चूक्या छे जे हाल में टीवी में आवानी छे शुरू थवा माटेनी छे। जे हमणा 1914 में पुणेथी शुरू थयेली खो खो जे जिमना खाए स्पर्धा शुरू करी थी तेमना लगता रूल्स पण त्यां ज शोधायेला छे। ખોખોની રમતને વધારે પડતું રૂચિત કરવા માટે 1928ના નિયમો વધારે એને ફેરફાર કરી એનામાં એને એમને વધારે પ્રચલિત જે આપણા ગુજરાતમાં હાલમાં ખેડા અને પંચમહાલ જિલ્લા અને કચ્છ જિલ્લાને વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જે વધારે ખોખોમાં આગળ છે। એવી જ રીતના કોલકાતામાં ખોખોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેને અખિલ ભારત ખોખો ફેડરેશન તરીકે ઓળખવામાં આવે છે। હવે હું તમને ખોખોનું ગ્રાઉન્ડ વિશે સમજાવીશ। તમે અહીંયા જુઓ છો કે ખોખોના ગ્રાઉન્ડમાં ઈસ્ટ ટુ વેસ્ટ કરીને 25 મીટર એન્ડ 29 મીટર બતાવવાનું છે જે 25 મીટર ગર્લ્સ માટે છે જે 29 મીટર બોયસ માટે છે। બોયસ એન્ડ ગર્લ્સનું ગ્રાઉન્ડ અલગ બતાવવામાં આવે છે। જેટલી બોયસમાં ફિટનેસ હોય છે એટલી ગર્લ્સમાં હોતી નથી। એવી જ રીતના સાઉથ ટુ નોર્થ એમાં આવશે 14 to 16 meters આવશે ગર્લ્સ માટે એન્ડ 16 meters આવશે બોયસ માટે। એવી જ રીતના આવશે મુક્ત પ્રદેશ બાજુ ખૂટ જે ખૂટ છે તે બાજુ ખૂટમાં ખૂટ એન્ડ લાઇન ટુ ખૂટ રેખા ત્યાં સુધી આવશે 2.55 meters જેમ કે ગર્લ્સમાં આવશે 2.75 meters। એવી જ રીતના વચ્ચે જે 8 ખેલાડીઓ બેસે છે એને એક 9 ખૂટ પાસે ઊભી છે। ટોટલ 9 ખેલાડી ખોખોમાં રમે છે એન્ડ 3 ખેલાડી અવેરજી પ્લેયર હોય છે જે કોઈકને પણ ઈજાગ્રસ્ત થાય તો એમને એક્સચેન્જ કરવા માટે આવે છે। હાલમાં ખૂટથી કરી પૂર્વ યાની ઈસ્ટ ખૂટથી કરી એન્ડ વેસ્ટ ખૂટ સુધી ત્યાં કને વચ્ચેની જે લાઇન છે તેમાં જે ખેલાડીઓ બેસે છે સર્કલ લાઇન જ્યાં તમે કહો છો મધ્યપાટી એન ચોરસ ત્યાં કને આવે છે 8 ખેલાડી એનું મીટર હોય છે 19.90 meters જે ગર્લ્સ માટે છે એન્ડ 23.50 meters જે બોયસ માટે છે। આડી પાટી જેને 1 meter તરીકે ક્રોસ લાઇન ચોરસ કરવામાં આવે છે। સ્કિલ ઓફ ખોખો યાને ખોખોની રમતના કૌશલ્યો જેમ કે ફર્સ્ટ છે ધ સ્કિલ ઓફ ફોર ધ ચેરસ યાની રમનાર મારનાર પક્ષના ખેલાડી જેમાં આવશે ટુ ગીવ અ ખોખો જજમેન્ટ કો ટેપ એટ અ એન્જલ ઓફ 45 inches ડુક મારવી ડાઈવ જેમ કે ટુ ગીવ અ ખો આપવી જજમેન્ટ કો 45 inches ખૂણે માર કરો યાની ડુક ખૂટ હોય છે ત્યાંથી વળાંક લઈને તમે એને ખૂબ મારી શકો છો ડુક મારવી છલાંગ યાની કે ડાઈવ મારવી સેકન્ડ છે
द स्किल फॉर द रनर यानी रमनार यानी दाव लेनार पक्ष जैसी वच्चे खूट लगे बेसे छे એમાં આવશે સિંગલ ચેન ડબલ ચેન રાઉન્ડ પ્લે ધ ટર્ન ફ્રોન્ટ ધ ફેસ બેક ટર્ન સિંગલ ચેન વેસ્ટ ટુ ઈસ્ટ જુઓ છો તમે જ્યાંથી ખૂટ પાસે સ્ટાર્ટ થાય છે એક ખેલાડી મૂકી અને બીજા ખેલાડી ટર્ન બાય ટર્ન સ્નેપની જેમ ટર્ન કરવાનું હોય છે જેને સિંગલ ચેન કહેવામાં છે સિંગલ ચેન રમવાથી તમે સેફ રહી શકો છો એના પછી આવે છે ડબલ ચેન જે વેસ્ટ ટુ ઈસ્ટ ડબલ ચેન બે ખેલાડી મૂકી ટુ ખેલાડી જેમ કે ખૂટતી બાજુમાંથી ટુ ખેલાડી મૂકીને તમે સિંગલ ચેન રમાડી ડબલ ચેન રમાડી શકો છો જેમ તમે સિંગલ ચેન રમાડો છો એવી જ રીતના ડબલ ચેન બી રમાડી શકો છો રાઉન્ડ પ્લે જે તમે થ્રી ખેલાડી ગ્રાઉન્ડમાં ઉતરે છે એવી જ રીતના તમે ખૂણે ખૂણે તમે એને ટાઈમ લેવા માટે તમે ઊભા રાખી શકો છો તમે જુઓ છો અહીંયા ડાઈવ મારવી જજમેન્ટ ખો એવી રીતના તમે ખોખો ઇઝી અને સરળતાથી રમી શકો છો ધન્યવાદ